સુરતમાં સેલ્ફી પોઈન્ટ પરથી છત્રી ચોરવાની ઘટના સામે આવી છે। આ સેલ્ફી પોઈન્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલો છે। ત્યારે આ ઘટના બાદ સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ પણ સ્થળની મુલાકાત લીધી છે, જ્યારે મેયર દ્વારા યોગ્ય સુરક્ષા માટે સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યનો આર્થિક પાટનગર એવા સુરતમાં કરોડો રૂપિયાની ચોરીના કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે હું તમને એક એવી ઘટના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જેમાં છત્રીઓની ચોરી કરવામાં આવી છે। જી હા, સુરતના પાર્લર પોઈન્ટ બ્રિજ નીચે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું, સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, ત્યાંથી છત્રીઓની ચોરી કરવામાં આવી છે। જોઈ શકાય છે, હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। સુરતના પાર્લર પોઈન્ટ વિસ્તારના છે, પાર્લર પોઈન્ટનો જે બ્રિજ છે એ બ્રિજની નીચેના ભાગમાં આ પ્રકારે છત્રી લગાવીને બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું, જેથી કરીને સુરતના લોકો અહીં આવે, એન્જોય કરે અને સાથે સેલ્ફી લે। થોડા દિવસ અગાઉ જ રાજ્યના જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આ બ્યુટિફિકેશન અને આ જે સેલ્ફી પોઈન્ટ છે તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આપ જોઈ શકો છો કે આજે ડાબી બાજુ પર જે તાર આપણને દેખાઈ રહ્યા છે, છત્રીઓની જે લાઈન દેખાય તેની બાજુમાં જ જે તારનો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાંથી છત્રીઓ ચોરવામાં આવી છે। આ તાર તોડીને છત્રીઓ લઈ જવામાં આવી છે, ચોરી કરવામાં આવી છે, સાથે જ જે બ્યુટિફિકેશનનું કામ છે તેને બગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। હું આપણે આગળ બીજા દ્રશ્યો બતાવીશ, જેમાં આપ જોઈ શકો છો કે જે છત્રીઓ છૂટી હતી એક રોમાં મૂકવામાં આવી હતી, એક લાઇનમાં મૂકવામાં આવી હતી, આ છત્રીઓને ભેગી કરી લેવામાં આવી છે અને આ જે બ્યુટિફિકેશનનું કામ છે તેને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા અહીં પહોંચ્યા હતા અને સિક્યુરિટી મૂકવાની વાત તેમણે કહી હતી। જોઈ શકાય છે, મહાનગરપાલિકાના જે માર્શલ છે તે અત્યારે અહીં દેખાઈ રહ્યા છે। થોડાક સમય પહેલાં સુરત પોલીસની જે ઉમરા પોલીસની જે ટીમ છે તે પણ અહીં પહોંચી હતી। આસપાસની જે દુકાનો તેમાં સીસીટીવી ફૂટેજ તેમણે શોધવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સીસીટીવી ફૂટેજ તેમને મળ્યા નથી। આ ઘટના કેટલા વાગ્યાની છે તે પણ જાણી શકાય નથી, પણ જોઈ શકાય છે કે આ પ્રકારે જે છત્રીઓ છે તેને ભેગી કરી દેવામાં આવી છે અને બ્યુટિફિકેશનનું જે કામ હોય છે, જે ખાસ કરી બ્યુટિફિકેશન માટે આ જે બનાવવામાં આવ્યું હતું આ જે જગ્યા ઉપર તેને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે એક છત્રીઓની એક આખી લાઈન હતી, એક રો હતી, તે પણ આખી તોડી નાખવામાં આવી છે। જોકે આ સમગ્ર મામલે અમે થોડાક સમય પહેલાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પૂછ્યું હતું કે શું આખી ઘટના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે, તો તેમણે ઇન્કાર કર્યો હતો કે આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે। હું ફરીથી આપણે દ્રશ્યો બતાવીશ, આ જોઈ શકો છો કે આ જે છત્રીઓ છે તેને આ પ્રકારે ભેગી કરી દેવામાં આવી છે, કોઈ ટીકલ કોરે જાણી જોઈને આ પ્રકારની હરકત કરી છે, પરંતુ જે છત્રીઓ ચોરવામાં આવી છે તે પણ ખૂબ ગંભીર બાબત એટલા માટે છે કે આ પ્રકારે મહાનગરપાલિકા સુરતના લોકોની સુખ શાંતિ માટે અથવા તો તેમના એન્જોયમેન્ટ માટે આ પ્રકારે તેઓ બ્યુટિફિકેશનનું કામ કરે છે, પરંતુ કેટલાક લોકો ટીખર કરીને આ જે બ્યુટિફિકેશનનું કામ છે તેને બગાડી રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નહીં નોંધાય તેવું મેયરે સ્પષ્ટપણે કહ્યું છે, પરંતુ આવા તત્વો સામે કાર્યવાહી કરવાની એટલા માટે પણ જરૂર છે કે સુરત શહેરમાં અનેક વખત જે રસ્તા ઉપર કુંડા મૂકવામાં આવ્યા હોય છે, પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, તેને પણ આ રીતે નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે, તો આવા તત્વો સામે કાર્યવાહી થાય તે જરૂર છે। જોવાનું હોય છે કે સમગ્ર મામલે હવે સુરત શહેર પોલીસ હોય કે મહાનગરપાલિકા હોય કયા પ્રકારનું કામગીરી કરે છે, કયા પ્રકારના એક્શન લે છે, જોકે અત્યારે અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત।